હેલો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું હળની માહિતીમાં. આજ હું તમને કહીશ હળ વિશે. ઘણા ખેડૂત મિત્રો નવા હળની ખરીદી કરવા જતા હોય ને એને ખ્યાલ નથી હોતો કે હળમાં શું શું ચેક કરવું. સાદાનું કહીશ ને હાઇડ્રોલિકનું પણ કહીશ, એટલે તમને 100% ખ્યાલ આવી જશે કે શું શું ચેક કરવું. આ સાદું હળ છે ટંડિયાવાળું. એમાં ચેક શું શું કરવું એ કોઈ ખેડૂત મિત્રોને ખબર હોતી નથી. આજ હું તમને કહીશ કે કઈ રીતે ચેક કરવું, શું શું જોવું. તમે જાઓ એટલે તમને કંપનીવાળા જેટલા હોસપાવરનું ટ્રેક્ટર હોય એ રીતે તમને હળ આપે છે, પણ હું તમને કહીશ કે શું શું ચેક કરવું. એવા 2-3 પોઈન્ટ કહીશ કે તમને ખ્યાલ આવી જશે કે હળ લેવા જાય એટલે શું શું ચેક કરવું. કોષ કયો કવડી હોવી જોઈએ. જોકે હળ પ્રમાણે કોષ હોય જ છે, પણ ધ્યાન રાખવું પડે કે જે છેડો આવે છે કોષનો અને રાપનો ચોટી ગયેલો હોય, આઘો ન હોય. અહીંયાથી માઘો ન રહેવો જોઈએ એ પહેલાં એક ચેક કરવું. પછી જે બોલ આવે છે એ સાદા બોલ ના હોય, નકર તમારે થોડો સમય ચાલેલું હશે એટલે બટકવાનું, અંદર ખોલશો એટલે બટકી જશે. આ ચોરસ બોલનું ચોઈસ કરી એ તમારે સારું રહેશે. અને આ પૂઈ કેટલાની છે, 1 છે, 1.5 છે, એનું પણ ચેક કરી દઈ. હળ પ્રમાણે હોય છે પણ ચેક કરવી તમારે. પછી દાઢો છે, આજે દાઢો આવે છે એ માપી લો, 1 છે, 1.5 છે, 1.5 છે, 1.25 છે. અને હેન્ડલ બને ત્યાં સુધી આવું ફરિયો હોય તો હરિયાની ખરીદી કરવી, અથવા તો સાંકળની રસ્સાવાળી ના કરવી. કારણ કે રસ્સો પછી તમારે ક્યારેક ભવિષ્યમાં તૂટે તો એ મળતો નથી કે તાત્કાલિક, ને આ તમને ગમે ત્યાં સાંકળ કે ગમે તે મળી જશે. જુઓ પછી રાપને ચેક કરવી. રાપ કવડી છે, જોકે હળ પ્રમાણે રાપ હોય જ છે, ચેક કરી લેવી. 4 છે, 5 છે, અને કોષ જોઈ લેવી. 1 છે, હળ પ્રમાણે તો કોષ હોય જ છે પણ જોઈ લેવું. આમ 1.25 છે ને આમ 1, આમ 1 છે, આમ 1, આમ 1.25 કોષ. કોમન હળમાં ઉડી જાવે છે, જોઈ લેવું. અને આ બોલનું જોઈ લેવું કે આ પાવડીની ધારોધાર બોલ હોવા જોઈએ, બહાર ન નીકળવો હોવો જોઈએ. બહાર રહેશે તો બોલને પહેલાં તમારે છોલ લાગશે, પેલો ઘસારો રહેશે બોલનો, ને પાવડી નીકળવાની શક્યતા રહેશે. દંડિયાવાળું હળ છે. ચેક શું શું કરવું એ હું તમને કહું છું. પછી પાટો જોઈ લેવો, 4 છે, 4.5 છે, આમ જોઈ લેવું. 1 છે, 1.5 છે, એવું લાગે તો ટેપ મારી લેવી. 1.5 છે, 1 પાટો આવે છે, 1.5 આવે છે. જોકે કંપનીવાળા તમારે હોસ પાવર હોય એ પ્રમાણે તમને આપે છે, પણ ચેક શું શું કરવું ખાસ ધ્યાન રાખો. ખરીદી કરતા હો આનું ખાસ જુઓ, આ છેડોમાં ઘણો હોવો જોઈએ એ ખાસ ચેક કરો. ને હાઇડ્રોલિકની હળની ખરીદી કરતા હો તો હાઇડ્રોલિક હળમાં શું ચેક કરવાનું રહેશે એ હું તમને કહું છું. હાઇડ્રોલિક હળ હોય ચેકમાં જાડાઈને એનું ચેક કરવાનું રહેશે. પાવડીની સાઈઝ છે, જાડા પતલી નથી ને, આગળ પાછળ જોઈ લઉં જે સાઈઝ આવે પાવડીની. અમુક કારીગર મિત્રો ભૂલ કરતા હોય ચડાવવામાં તો જાડા પતલી આવી જાય છે, ચેક કરીને અને આમ પણ જોઈ લઉં પાવડી માથે પાવડી હોવી જોઈએ.
આમ કે આમ ના હોવી જોઈએ, એક ચેક કરવું. ને હાઇડ્રોલિક હળનું તમે ખરીદી કરતા હો તો જોઈ લેવું કે આ જે ચેકની પિન આવે છે, જે ચેકની પિન આવે એ સીધી રહેવી જોઈએ, સીધી સીધી હોય, આમ કે આમ ના હોવી જોઈએ, સીધી રહેવી જોઈએ. એ વાળાની ખરીદી કરો જેથી કરીને તમારે ચેકને ફરવામાં તકલીફ ન પડે. ને ચેક ચડાવે ત્યારે હાઇડ્રોલિકલમાં ચેક કરી લેવું કે ચેક આમ કે આમ ન હોય, અહીંયાથી જોશો એ સીધો જ આવવો જોઈએ. અને ખાસ મિત્રો કે જો તમે વજનમાંથી ખરીદી કરતા હો, ગમે તે હળવું હોય, હાઇડ્રોલિક હોય કે પછી સાદું હોય, પણ વજનમાંથી ખરીદી કરતા હો, કાંટા ઉપર જ્યારે કંપનીવાળા હળ મૂકે ત્યારે ખાસ ચેક કરી લેવું કે વજનનું ચડાવેલું ના હોય. અને કંપનીવાળા વજનનું ચડાવીને વજન કરે છે, પણ વજનનું ચડાવેલું ના રાખવું, અમને આમ ખાલી કાંટે મૂકે ત્યારે ધ્યાન રાખવું કે ખાલી હળવું હોય. કેવા કારીગર મિત્રો ભૂલ કરતા હોય છે, પરાણે બોલ નાખતા હોય છે કારીગર મિત્રો, એટલે આટા ચેક કરી લેવા દાઢાના, એટલે દાઢો આવ્યો હોય ને આટા જે ખરાબ તો નથી ને, સોફ્ટ આટા હોવો જોઈએ, જોઈ લો. અને 400 કિલો 500 કિલોનો હળો તમે ખરીદી કરતા હો તો એક બોથામાં ધ્યાન રાખવું કે હાઇડ્રોલિકનો બોથો હોય, 400 કિલોની ઉપરનો હળ હોય તો આ રીતે ખુલ્લો બોથો હોવો જોઈએ, આ કેમ પેક છે, પેક ના હોવો જોઈએ. અને કરામાં તમારે એમાં લોખંડની ભૂકી ભરીને વજન થાય છે એટલા માટે, એટલે ખુલ્લો બોથો હોય ને તો વધારે સારું.